વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું એક ફેમસ ફરસાણ સમોસા. જો તમને અમારો વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સમોસા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું. સૌથી પહેલાં લોટ બાંધવા માટેની સામગ્રી જોઈ લઈશું. જે ઉપરનું આપણે પડ બનાવીશું એના માટેની સામગ્રી, એના માટે મેં 250 ગ્રામ મેંદો લીધો છે અને મોહણ માટે મેં ઘી લીધું છે. ઘી ગરમ કરી લીધું છે અને 3 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. અને એમાં લોટમાં નાખવા માટે અજમો તથા મીઠું. હવે સમોસામાં મસાલો એટલે કે ફિલિંગ ભરવા માટે મેં 5 નંગ બટાકા લીધા છે અને 250 ગ્રામ વટાણા બાફી લીધા છે અને બાફતી વખતે એમાં મીઠું નાખી લીધું છે. બટાકાને પણ બાફી લીધા છે. હવે વઘાર કરવા માટે જોઈ લઈશું. વઘાર કરવા માટે તેલ અને તળવા માટે પણ તેલ, વઘાર કરવા માટે રાઈ તથા જીરું અને હિંગ, 1 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઓપ્શનલ છે, અને 3 ટેબલ સ્પૂન જેટલી કોથમીર, અને 1 મીડિયમ લીંબુનો રસ તથા મીઠા લીમડાના પાન, અને 2 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ. તમે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. તો હવે સૌથી પહેલાં આપણે પહેલાં લોટ બાંધી દઈશું. હવે લોટ બાંધવા માટે મેં એક વાસણ લઈ લીધું છે. આપણે મેંદો લઈ લઈશું, અજમો નાખીશું, થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, બરોબર મિક્સ કરી દઈશું. અને મોવણ માટે મોવણમાં ઘીનું મોવણનો યુઝ કરવાનો છે. ઘીનું મોવણ યુઝ કરવાથી એનું પડ એકદમ ક્રિસ્પી બને છે. તમારે તેલ નાખવું તો તમે તેલ પણ નાખી શકો છો. આ રીતે બરોબર મિક્સ કરી દઈશું. હવે મીઠું તથા ઘી એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે પાણીથી લોટ બાંધીશું. પાણી થોડું થોડું નાખીશું. આ રીતે થોડું થોડું પાણી નાખી અને પરોઠા જેવો લોટ બાંધી દઈશું. હવે આ રીતે મેં એકદમ સરસ લોટ બાંધી દીધો છે. હવે એને હું 10 મિનિટ સુધી એકદમ સરસ મસળી અને એકદમ સરસ લોટ બંધાઈ જશે. 10 મિનિટ પછી આ રીતે પ્રેશર પર તેને મસળવાનું છે. કેમ કે મેંદો છે એટલે આપણે એને મસળીને એક લોટ બાંધવો પડે. આ રીતે 10 મિનિટ સતત મસળી અને મેં એકદમ લોટને એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે લોટને આપણે 1/2 કલાક સુધી ઢાંકી અને મૂકી રાખીશું. એને ઢાંકી અને આ રીતે આપણે મૂકી રાખીશું ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું. હવે આ જે બટાકા છે બાફી લીધા છે એને આપણે હાથથી જ આમ અનઇવન તોડી દઈશું. એકદમ મેશ નથી કરી દેવાના, પણ અનઇવન તમે ઝીણા બારીક કાપી પણ શકો છો. આ રીતે જ કરી દઈશું આપણે. આ રીતે મેં બધા બટાકાને હાફ મેશ કરી દીધા છે. હવે આપણે સમોસાની અંદર જે ફિલિંગ ભરવાનું છે એ તૈયાર કરી દઈશું, વઘારી દઈશું. હવે મેં મસાલો વઘારવા માટે તાવડી ગરમ કરવા મૂકી દીધી છે. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું.
તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ તથા જીરું નાખીશું. રાઈ તતડી ગઈ છે, હવે આપણે એમાં જીરું પણ નાખી દઈશું, હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ નાખીશું, અડધી મિનિટ સુધી રાખી દઈશું. હવે એમાં આપણે લીલા વટાણા નાખી દઈશું. લીલા વટાણામાં મેં બાફતી વખતે મીઠું નાખેલું છે, હવે આપણે એમાં હળદર નાખી દઈશું. દાણા કીધું તથા બટાકાના ભાગનું પણ મીઠું નાખી દઈશું. એક મિનિટ, અડધી મિનિટ સુધી આપણે એને સાંકળી દઈશું. અને હવે ગરમ મસાલો પણ નાખી દઈશું અને ખાંડ પણ નાખી દઈશું. હવે આપણે બાફેલા બટાકા પણ એડ કરી દઈશું. અને બરોબર હલાવી અને મિક્સ કરી દઈશું. બરોબર મિક્સ કરી દઈશું. લીંબુનો રસ પણ નાખી દઈશું અને કોથમીર પણ નાખી દઈશું. બે મિનિટ સુધી આપણે એને બરોબર હલાવી અને મસાલો એકદમ સરસ મિક્સ કરી દઈશું. હવે બે મિનિટ પછી મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તમને લાલ મરચું પાવડર પણ નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે મેં ગેસ બંધ કરી દીધો છે, મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને ઠંડો પાડવા દઈશું. હવે મેં સમોસામાં ભરવાનો જે સ્ટફિંગ છે એ એક બાઉલમાં કાઢી લીધું છે, એને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને આપણે જે લોટ બાંધ્યો હતો એને આપણે જોઈ લઈશું. એકદમ સરસ અડધો કલાક પછી લોટ એકદમ સરસ થઈ ગયો છે, એને એક મિનિટ માટે મસળી દઈશું. આ રીતે હવે આપણે એના આ રીતે નાના નાના તમારે જે સાઈઝના સમોસા બનાવવા હોય એ રીતના આપણે એના લુઆ કરી દઈશું. આ રીતે હવે આપણે આ લુઆને આ રીતે વણી દઈશું.
રીતે એકદમ સરસ વણી દેવાનું છે. અને બહુ પાતળું નથી વણવાનું, કેમ કે પાતળું વણીશું તો એમાં સ્ટફિંગ ભરીશું તો એ ફાટી જશે, પાતળું હશે. આ રીતે વણાઈ ગયું છે, હવે આપણે એને વચ્ચેથી કટ કરી દઈશું. હવે આપણે સમોસા ભરવા માટે જે શેપ આપવાનો છે એને આપણે આ રીતે આપી દઈશું. આ રીતે આપણે એને પ્રોપર પેક કરી દઈશું. અને હવે આપણે એમાં સ્ટફિંગ ભરી દઈશું. તમને જો સમોસામાં વધારે તીખા જોઈતા તો તમે લાલ મરચું તથા ગરમ મસાલો વધારે એડ કરી શકો છો. આ રીતે એકદમ સરસ ભરી દેવાનું છે અને પછી આપણે એને આ રીતે પ્રેસ કરી દઈશું. આ રીતે સમોસું ભરાઈ ગયું છે. આ રીતે બીજું સમોસું પણ ભરી દઈશું. આ રીતે આપણે પેક કરી દઈશું. આ રીતે એકદમ સરસ પેક કરી દેવાનું છે જેથી સમોસું ફાટી ના જાય. અને એમાં મસાલો ભરી દઈશું. તમારે જો સાઈઝ મોટી જોઈતી હોય તો વધારે મોટા પણ કરી શકો છો તમે. આ રીતે પેક કરી દેવાના છે. આ રીતે આપણે બધા સમોસા ભરી દઈશું. હવે મેં આ રીતે બધા સમોસાને સરસ રીતે ભરી દીધા છે. આ રીતે હવે આપણે એને તળી દઈશું. એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે સમોસાને એકદમ ધીમા તાપે તળવાના છે. આપણે સૌથી પહેલા સમોસાને કાચા પાકા તળી દઈશું, એટલે કે એક વખત સહેજ તળી દઈશું અને પછી થોડી વાર પછી ફરીથી તળીશું જેથી એનું પડ એકદમ સરસ ક્રિસ્પી રહે. અને જો તમારે કોઈ મહેમાન આવવાના હોય અને તમે આ રીતે એને બસ આ રીતે જ તળી દેવાના છે. અને પછી તમારે જો કોઈ મહેમાન આવવાના હોય તો તમે આ રીતે તળી અને મૂકી રાખો અને પછી મહેમાન આવે તો તમે એને ગરમ ગરમ ફરીથી તળી દો તો સમોસા એકદમ ગરમ રહે છે. આ રીતે તળી દેવાના છે. આ રીતે બીજા પણ તળી દઈશું, બતાવી દઉં તમને. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, નહીતર પડ એકદમ સરસ ક્રિસ્પી નહીં બને. આ રીતે જ કાઢી લેવાના છે. આ રીતે હું બધા સમોસા તળી દઈશ. હવે મેં સમોસાને આ રીતે કાચા પાકા તળી દીધા છે. હવે આપણે એને ફરીથી તળી દઈશું. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે આ સમોસાને ફરીથી તળી દઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને એકદમ ધીમેથી એને તળવાના છે. ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી આપણે એને તળીશું.
આવી રીતે આપણે એને ફેરવી ફેરવીને તળી દઈશું, જેથી એકદમ સરસ બધી બાજુથી સરસ ગુલાબી રંગના થઈ જાય. અને ધીમા તાપે તળવાના છે, જેથી પડ એકદમ સરસ ક્રિસ્પી બને. હવે સમોસા એકદમ સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલાબી રંગના થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. અને આ રીતે બીજા બધા સમોસાને પણ તળી દઈશું. તો તૈયાર છે સમોસા, તમે જોઈ શકો છો એનું પડ એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે. અને સમોસાને મેં ખજૂર આંબલીની ચટણી તથા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.